સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કંદેશ્વર દાદાની પ્રધરામણી ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ નગરમાં ભવ્યાતિ ભવ્ય શ્રી માર્કંદેશ્વર મહાદેવજીનું મંદિર નેશનલ હાઈવે નજીક પવિત્ર બોખના કિનારે આવેલ છે. દર વર્ષે મહાશિવરાત્રિના પાવન દિવસે આ મંદિરના શિખર ઉપર નવીન ધજા ચઢાવવામાં આવે છે. વહેલી સવારથી જ શિવભક્તો શ્રી માર્કંદેશ્વર મહાદેવના દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે અને શિવલિંગ ઉપર અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. આ પરિસરમાં મહાદેવજી ઉપરાંત શ્રી દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ આવેલ છે. આ મંદિરના શિખરે પણ નવીન ધ્વજા ચઢાવવામાં આવે છે. શ્રી માર્કંદેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અનેરો છે. પવિત્ર બોખના જરાશય નજીકના ધાર ઉપર બેસીને શ્રી માર્કંદેશ મુનિએ ઘોર તપસ્યા કરી હતી ત્યારે શિવજી પ્રસન્ન થયા હતા. માર્કંદ મુનિના નામ ઉપરથી આ શિવાલયનું નામ માર્કંદેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત બન્યું છે. શ્રી માર્કંદેશ્વર મહાદેવની શોભાયાત્રા વર્ષમાં બે વાર નીકળે છે. જન્માષ્ટમી અને મહાશિવરાત્રિ એમ બે વાર ભોળાનાથની પાલખી નીકળે છે ત્યારે નગરજનો આ પાલખીમાં બિરાજમાન શ્રી ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત સાંજના સમયે આ મંદિરે લોકમેળો ભરાય છે. દૂર દૂરથી શિવભક્તો આ મંદિરે આવીને ભગવાન શિવજીના દર્શન કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં શિવજીનું ખૂબ જ મહત્ત્વ ગણાય છે. દેવોના દેવ મહાદેવની ભક્તિ કરનાર ધર્મ પ્રેમી લોકો ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને છે. શ્રી માર્કંદેશ્વર મંદિરના મુખ્ય ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ અને મંડળના સભ્યો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે અને ભવ્ય પાલખી યાત્રાનું સુંદર સંચાલન કરીને ધન્યતા અનુભવે છે. જીલ રાવલ, ZX TV, પ્રાંતિજ.